हेलो फ्रेंड्स, केम छो? तमारुं स्वागत छे ही नारायणीस किचनमां। तो आजे आपणे बनावीशुं दूधीनो दाणेदार हलवो। साथे पीरसवानी ત્રણ અલગ જ રીત સાથે આ હલવો બજેટ ફ્રેન્ડલી પણ છે અને હેલ્થ ફ્રેન્ડલી પણ છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કે આ હલવો કઈ રીતે બને છે। અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, બાજુમાં પેલી ઘંટી દબાવી દેજો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। તો ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે દૂધીને લઈ લેશું। તો મેં અહીંયા આ 300 થી 350 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે। દૂધી બને ત્યાં સુધી કૂણી લેવી, અંદરથી બી ન હોય એવી લેવાની, જેથી કરીને જો વધારે બી હશે તો તે ટેસ્ટમાં સારું નથી લાગતું એટલા માટે। તો હવે આ દૂધીને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દેશું અને તેની છાલને આ રીતે કાઢી લેશું। તો આ રીતે મેં બંને જે ટુકડા છે તેની છાલ કાઢી લીધેલી છે, તમે જોઈ શકો છો। હવે આપણે દૂધીને ખમણવાની પ્રોસેસ કરવાની છે। તો મેં અહીંયા આ રીતની ખમણી લીધેલી છે, તેમાં મોટા હોલ હોય એવી રીતની ખમણી લેવી, જેથી કરીને જ્યારે દૂધીનો જે મોટા ખમણ હશે તો તે દૂધમાં જે રીતે બફાશે અને તો તેનો ટેસ્ટ બહુ સારો એવો આવશે। તો આ રીતનું મોટું ખમણ કરી લેવાનું, જો આના કરતાં પણ મોટી ખમણી હોય તો તે પણ તમે લઈ શકો છો, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। જો નાની દૂધી હશે, નાનું ખમણ હશે તો તેના કરતાં આ મોટા ખમણનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે। તો બને ત્યાં સુધી આ રીતનું જ ખમણ કરવું। તો આપણે બધી દૂધીનું ખમણ આ રીતે કરી લીધેલું છે। હવે જે વાસણમાં આપણે હલવો બનાવવાનો છે, મતલબ કે જે લોયામાં હલવો બનાવવાનો છે, તેમાં આપણે કાઢી લેશું। તો તમે જોઈ શકો છો, અને બને ત્યાં સુધી દૂધીને ખવાણવામાં ઝડપ રાખવાની જેથી કરીને તે કાઢી ન પડે। હવે તેને આપણે ગેસ ઉપર જ સીધી લગાવી દેશું। તો ગેસની ફ્લેમ ઓન કરીને તેની જે દૂધીનું ખમણ છે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરીશું, અને દૂધીનું ખમણ છે તેમાં સરખ્યું એવું ઘીનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી તેને સરસ રીતે હલાવી લેશું। થોડીવાર આ રીતે કરશો, 2 થી 3 મિનિટ માટે આ રીતે કરશો એટલે સરસ એવું સ્મેલ આવવા માંડશે અને સરસ એવી દૂધી સેટ પણ થઈ જશે અને સરસ એવી સુગંધ પણ આવવા લાગશે। ત્યારબાદ સાઈડમાં આપણે ગરમ કરવા માટે દૂધ મૂકી દીધેલું હતું મેં। તો અહીંયા મેં 1/2 લિટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, તો તેની તર હોય તે પણ સાથે એડ કરી દેવાની, અને ફૂલ ફેટ મિલ્ક હોય તો તે ઝડપથી બોઇલ થવા લાગે છે અને ક્રીમી થઈ જાય છે એટલા માટે ફૂલ ફેટ લેવાનું। તો મેં અહીંયા 1/2 લિટર જેટલું ફૂલ ફેટ મિલ્ક લીધેલું છે, તેને એડ કરી દેશું અને ગરમ જ દૂધ એડ કરવું। જો ઠંડુ દૂધ એડ કરશો તો તેને બોઇલ થતાં પણ વાર લાગે છે અને તે જે દૂધી છે તે પણ ઠોઠડી થવા લાગે છે, એટલા માટે આપણે ગરમ જ દૂધ લેવાનું છે। અને હવે દૂધ એડ કર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરીને આપણે તેને ઉકળવા રાખી દઈશું। ત્યારબાદ તેમાં સૌથી પહેલાં મેં અહીંયા આખી સાકર, મતલબ સાકરના જે ટુકડા હોય તે એડ કરેલા છે, તો સૌથી પહેલાં મેં 1/2 કપ જેટલા એડ કરેલા છે, તેને સરસ રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલી ફ્રેશ દૂધની મલાઈ હોય જે ક્રીમ, તે એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું। અહીંયા મલાઈ એડ કરવાથી તે એકદમ સરસ એવું ક્રીમી થઈ જશે અને મલાઈની પણ ઘી નીકળશે, એટલે આપણે વધારે હવે ઘી એડ કરવાની જરૂર નથી। અને સાઈડમાં આ રીતે જ્યારે દૂધ ઉકળે તો સાઈડમાં તેની મલાઈ ચીપકી જતી હોય છે, તો તે પણ આપણે એડ કરતી જવાની, જેથી કરીને એકદમ સરસ એવો આપણો જે દાણેદાર એવો હલવો તૈયાર થતો જશે। તો આ રીતે થોડી થોડી વારે હલાવતું જવાનું। અને હવે પાછળથી મેં 1/2 થી 1/2 કપ, મતલબ કે ટોટલ 1/4 કપ જેટલી મેં સાકર એડ કરેલી છે, અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરેલો। તો હવે બધી વસ્તુ એડ કર્યા પછી તેને એકદમ સરસ રીતે આ હલવાને ઉકળવા દેશું। તો તમે જોઈ શકો છો આપણા હલવાનું પાણી કેટલું બળી ગયું છે, દૂધ એકદમ બળવા લાગ્યું છે। હવે આ રીતની કન્સિસ્ટન્સી થાય, મતલબ દૂધ પોણા ભાગ ઉપરનું બળી જાય, ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા ગ્રીન કલરનો ફૂડ કલર એડ કરેલો છે, તો ચપટી જેટલો લઈને ચમચીમાં તેમાં 3 થી 4 ટીપાં પાણી એડ કરી મિક્સ કરી તેને આમાં એડ કરી દીધેલું છે, અને જે ફૂડ કલર એડ કર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું, જેથી કરીને એક સરખો તે મિક્સ થઈ જાય। હવે મને થોડો ઓછો કલર લાગે છે એટલા માટે મેં 2 થી 3 ડ્રોપ ફરીથી જે ફૂડ કલર છે ગ્રીન કલરનો તે એડ કરી દીધેલા છે। તો ખાસ ધ્યાન રાખવાનું, એક હારે ક્યારેય પણ ફૂડ કલર એડ ન કરવો, નહીંતર તે ફેક લાગે છે અને તે દેખાવમાં પણ સારું નથી લાગતું। એકદમ ડાર્ક ગ્રીન કલરનો હલવો હોય તો દેખાવમાં તે સારો ન લાગે, આ રીતનો નેચરલ હોય તો તે દેખાવમાં સારો લાગે છે। તો આ રીતે આપણે પાણી બળવા દઈશું અને તમે જોઈ શકો છો
આપણો જે હલવો છે તે એકદમ સરસ રીતે દાણેદાર થતો જાય છે। તો આ હલવાને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું। આ હલવો બનવામાં થોડી વાર લાગશે, તમને 25-30 મિનિટ ઉપર થઈ જશે, પણ જો તમે એક વખત આ રીતનો હલવો બનાવશો ને તો ક્યારેય બીજો હલવો બીજી રીતે નહીં બનાવો, એટલો ટેસ્ટી બને છે। તો આ રીતે કન્ટિન્યુ આપણે હલાવતું જવાનું જ્યાં સુધી તેનું બધું દૂધ બળી ન જાય અને તેમાંથી ઘી આ રીતે છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે। થોડી વાર થશે એટલે એકદમ સરસ રીતે ઘી છૂટું પડવા લાગશે અને જે હલવો છે તે થીક કન્સિસ્ટન્સીમાં આવતો જશે। તો સાઈડમાં મેં ડ્રાયફ્રૂટ તળીને રાખેલા હતા, ઘીમાં શેકી લીધેલા છે, તો તેમાં મેં કાજુ બદામ અને કિશમિશને તળીને રાખેલા હતા, તે એડ કરી દેશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણો હલવો કેટલો સરસ તૈયાર થઈ ગયો છે, હવે તે એકદમ પરફેક્ટ થઈ ગયો છે। તેને આપણે સાઈડમાં કરી દેશું, તો એક ડીશમાં તેને કાઢી લેશું અને તેને કમ્પ્લીટલી ઠંડો થવા માટે મૂકી દેવાનો છે। તો આ રીતે થોડું ફેલાવી દેશું ડીશમાં અને તેને એકદમ સરસ રીતે ઠંડો થવા દેશું જેથી કરીને તે એકદમ સરસ રીતે સેટ થઈ જાય। પણ ફ્રીજમાં ન રાખો, બારે જ ઠંડો, રૂમ ટેમ્પરેચર ઉપર આવે એ રીતે ઠંડો કરવાનો। તો હવે આપણો હલવો ઠંડો થઈ ગયો છે 20-25 મિનિટ બાદ, ત્યારબાદ હવે આપણે સર્વિંગની તૈયારી કરી લેશું। તો અહીંયા મેં આઈસ્ક્રીમનો જે ગ્લાસ આવે છે, આઈસ્ક્રીમનો કપ, તે લીધેલો છે, તો તેમાં આપણે સૌથી પહેલાં આ રીતનો હલવો એડ કરી દેશું। જો તમારી પાસે આઈસ્ક્રીમ સ્કૂપ હોય તો તે પણ એડ તેનાથી પણ લઈ શકો છો। તો આ રીતે ઉપરથી જો તમારે ડ્રાયફ્રૂટ વધારે એડ કરવા હોય તો કરી શકાય, ચોકલેટ સિરપ પણ એડ કરી શકાય, અથવા તો જે ગુલાબની પાંદડીઓ હોય છે સૂકી તે પણ એડ કરી શકાય। તો સૌથી પહેલી રીત આપણી થઈ ગઈ, હવે આપણે બીજી રીત જોઈ લેશું। તો મેં અહીંયા નાના નાના એવા શોર્ટ ગ્લાસ લીધેલા છે, આ રીતના નાના ગ્લાસ બજારમાં અવેલેબલ હોય છે, તો તેમાં આપણે એડ કરી દેશું। તો આ રીતના ગ્લાસમાં એડ કરવાથી તે એક્ઝેક્ટ પરફેક્ટલી પોર્શનમાં પણ સર્વ થશે અને તે દેખાવમાં પણ સારો લાગે છે। હવે તેની ઉપર આપણે જે શેકેલા કાજુ છે તેનાથી ગાર્નિશ કરીશું। તમે અહીંયા તમારા કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો, ચોકલેટ સિરપ પણ એડ કરી શકાય અને તમે જોઈ શકો છો કે પરફેક્ટ પોર્શન છે આ જે છે ગ્લાસ, તેમાં એક સ્કૂપ જેટલો જ હલવો આવે છે, મતલબ પરફેક્ટ પોર્શન છે સર્વ કરવા માટેનો। તો તમે જોઈ શકો છો આ બીજી રીત છે, જો આ રીતે તમે સર્વ કરશો તો પણ તે બહુ જ સરસ લાગે છે। હવે આપણે ત્રીજી રીત જોઈ લઈએ, તો આ રીતનો થોડો હલવો લેશું અને તેનો એક બોલ શેપ બનાવી દેશું। તો તમે જોઈ શકો છો આપણો બોલ તૈયાર થઈ ગયો છે અને આ રીતના પેપર કપ બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે, તો તેમાં આપણે આ જે હલવાનો બોલ છે તે રાખી દેશું। તો તમે જોઈ શકો છો આપણી ત્રીજી રીતે પણ જે બોલ છે તે તૈયાર થઈ ગયા છે, તેની ઉપર આપણે કાજુથી આપણે તેને ગાર્નિશ કરીશું। તમે તેને કોઈ પણ તમને જે ઈચ્છા થતી હોય તે રીતના ડ્રાયફ્રૂટ કે પછી ચોકલેટ કે પછી કોઈ પણ જે ક્રેકલ આવે છે તેનાથી પણ તેને ગાર્નિશ કરી શકાય। તો આપણી આ હલવાના બોલ્સ એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે અને જો તમે આ બધી રીતે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને જો તમે ક્યારેય પણ મહેમાન આવવાના હોય અને સર્વ કરશો ને તો મહેમાન વિશ્વાસ જ નહીં કરી શકે કે તમે આ ઘરે બનાવેલા છે। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો, આ બજેટ ફ્રેન્ડલી પણ છે અને હેલ્થ ફ્રેન્ડલી પણ છે અને તહેવારના ટાઈમે બજારમાં સ્વીટ મોંઘી પણ હોય છે અને શુદ્ધ પણ એટલી હોતી નથી। તો એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સર્વ કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।